સુવસ્તીસુરી મહારાજ સંપ્રતિના ચરિત્ર કહી રહ્યા છે. ભગવાનનો મેરુ મહોત્સવ થયો છે. નાના ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. મિત્રોની સાથે ક્રીડા કરતા, પાઠશાળા ગમન કરતા આ પરમાત્મા યુવાનીમાં આવ્યા છે. માતા અને પિતાની ઈચ્છા છે કે એકવાર વર્ધમાનને પરણાવી દે. વર્ધમાનનું નામ પડ્યું, શું પડ્યું? વર્ધમાન. ઋષભદેવના કેટલા નામ છે? જલ્દી, ઋષભદેવના કેટલા નામ છે? બે, એક ઋષભ અને બીજો આદિશ્વર. ઓકે, બીજા કયા એવા ભગવાન છે કે જેને બબ્બે નામ હોય? વેરી ગુડ. સુવિધિનાથનું બીજું નામ? ઓકે. હજી કોઈ એવા બીજા છે કે જેના બે નામ હોય? યસ, બોલો બોલો. બેનો જ જવાબ આપે એવું નથી લખ્યું. તમે જરાક બહાર આવો, તમારી પણ મોનોપોલી બતાવો. નેમિનાથ કે દો નામ, ક્યા હૈ? અરિષ્ટ નેમી ઓર નેમિનાથ. હજી એક નામ છે કે જેના બે છે? નહીં આવડે, ડોન્ટ ટ્રાય. બોલો કયા? મારા સાહેબ, નહીં આવડે તો પછી પૂછો છો હું કામ? મહાવીરને છોડીને ત્રણ ભગવાનના જેમ તમને મેં બબ્બે નામ બતાવ્યા, હજી એક પરમાત્મા છે. એક નહીં, બે પરમાત્મા છે જેના બબ્બે નામ છે. બોલશો કે હું બોલું? બોલો ભાઈ. એક કામ કરો, 24 ભગવાનના નામ આવડે છે? પેલો મોટો પ્રોબ્લેમ તો ત્યાં છે. 5-7 ભગવાન ના આવડે, 24 ભગવાનના નામ. રાજીવભાઈ, તમે બોલી શકો 1-24? બોલાય કે ભૂલાય, કાંઈ સમજાણું નહીં, આવડી જાય. 24 બિલ્ડિંગના નામ આવડે નહીં? રીબા ને રીવેન્ટા ને રીવેરા ને રિયાન્સ. મારે તો મોઢે થઈ જવાના છે. હું અહીંથી નીકળીશ ત્યાં સુધીમાં મને 24 નામ આવડી જવાના છે. ભગવાન મુનિ સુવ્રતના પણ બે નામ, સુવ્રત અને મુનિ સુવ્રત. અને ભગવાન અનંતનાથના બે નામ, અનંત અનંત જીત. યે બાત અલગ હૈ કે પ્રસિદ્ધ નહીં હૈ ઇસલિયે આપકો પતા નહીં હૈ. અનંતનાથ, અનંત જીત, ઋષભદેવ, આદિનાથ, પછી મુનિ સુવ્રત, સુવ્રત, સુવિધિનાથ, પુષ્પદંત, નેમિનાથ, અરિષ્ટ નેમી. એ બધાના બબ્બે નામ છે. મહાવીરના કેટલા નામ છે? ત્રણ. નંબર 1 વર્ધમાન, નંબર 2 શ્રમણ, અને નંબર 3 મહાવીર. ભગવાન જયારે માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારથી બધું જ વૃદ્ધિમ વૃદ્ધિમ કલ્યાણમ ચાલતું હતું. માટે ત્યારથી નક્કી કર્યું કે આ બાળકનું નામ શું પાડશું? વર્ધમાન. એ જ પરમાત્મા નાના હતા, દેવતાઓએ એમની શું કરી હતી? કસોટીઓ કરી. એની વચ્ચે પણ આ પરમાત્મા અડગ રહ્યા, એટલે એમનું બીજું નામ શું પડ્યું? સહન કરી શકે માટે શ્રમણ. અને એ જ પરમાત્મા આગળ વધતા ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યા પછી ઉપસર્ગોને પરિસોની વચ્ચે પણ ચલાયમાન ન થયા, માટે એમનું નામ શું પડ્યું? મહાવીર. આપકો પતા હોગા, જેમ વર્ધમાનને મહાવીર કહેવાય છે, એમ દુનિયામાં એક બીજી વ્યક્તિને પણ મહાવીર કહેવાય છે. કોને? હનુમાન. યસ, વર્ધમાનને પણ મહાવીર કહેવાય, હનુમાનને પણ મહાવીર કહેવાય. બે મહાવીર સરખા છે? ના, બંને મહાવીરના અર્થ જુદા છે. જે બહારના શત્રુઓ ઉપર વિજય મેળવે એ હનુમાન છે, જે ભીતરના શત્રુ ઉપર વિજય મેળવે એ વર્ધમાન છે. બે મહાવીર હોવા છતાં વર્ધમાનનો અર્થ જુદો, હનુમાનનો અર્થ જુદો. હનુમાન રાવણની સામે લડી શકે, પણ અંતરના શત્રુઓ સામે ના લડી શકે. વર્ધમાન ભીતરના શત્રુઓની સામે લડ્યા છે. 24 તીર્થંકરના નામની પાછળ ગજબ ઇતિહાસ છે. આ ઇતિહાસ તમને વાંચતા નથી માટે ખબર નથી. વાંચવો છે ખરો ભાઈ? હા કે ના? તમારા માટે બહુ મહેનત કરીને એક પુસ્તક મેં હમણાં જ રેડી કર્યું છે.
नाम रतन धन पायो। आ 24 परमात्मा ना नाम कई रीतना पड़ा एनु मस्त वर्णन आ पुस्तक नी अंदर छे। आजे प्रवचन पूरु थाय त्यारे मेळवी लेजो। भगवान महावीर मोटा थया छे, मां बाप नी इच्छा छे के उम्र ना एक दीकरा ना लग्न थाय, अने परमात्मा ना लग्न माटे ज्यारे मां त्रिशला ऊंची नीची थई रही छे, वर्धमान बिलकुल शांत छे। भले वितराग नथी पण वितराग जेवी दशामां त्रिशला कहे छे के बेटा एक वार हा पाड़ी दे तो अमे तारा माटे मेहनत करीए। भगवान एक वार मौन रह्या एटले मौन ने संमति समझी त्रिशलाए सिद्धार्थ ने कीधुं मारा दीकरा माटे एक सारी कन्या शोधी लावो, अने राजा समरवीर नी दीकरी यशोदानी साथे वर्धमान ना लग्न थया। लग्न थया बाद एक दीकरी थई छे अने 28 वर्षना प्रभु थया त्यारे पहला त्रिशला देवलोक में गया अने पछी सिद्धार्थ गया।